विद्यार्थी मित्रों, आपणे अगाउना मारा विडियो में मैं तमने टूंका दाखला विषे केटलीक समझूती आपी थी। एमना माटे केटलाक अगत्यना सूत्रो हता ते पण आपणे भणी गया, अने उदाहरण नंबर 19 पण मैं तमने भणाव्युं हतुं। आजना विडियो में पण टूंका दाखला ज गणवाना छे, अने एनाथी आपणे आगळ वधीए तो उदाहरण नंबर 20। बधानुं ध्यान टेक्स्टबुक में, टेक्स्टबुक बधाईना हाथमां होवी जोईए। पेज नंबर 128 पेज नंबर छे, तेमां उदाहरण नंबर 20 नी हुं रकम वाँचुं छुं। एक प्रामाण्य वितरणना अंतिम चतुर्थको, अंतिम चतुर्थको एटले मैं अगाउना विडियो में पण समझाव्युं हतुं Q1 अने Q3। अंतिम चतुर्थको अनुक्रमे 20 अने 50 छे, तो ते वितरणना 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ મેળવો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને કાલ યાદ હોય તો મેં અહીંયા કેટલીક મોસ્ટ એમ્પી નોટ લખી હતી, એમાં મેં 5 પ્રકારની શિરોલંબ રેખાઓ અને તેમના ક્ષેત્રફળ લખ્યા હતા, જેમાં ચોથા નંબરની શિરોલંબ રેખા એ 95% વાળી હતી, બરોબર, અને જેનું મૂલ્ય મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા હતું, તે આપણે આગળના આજ દાખલામાં લાસ્ટમાં આપણે મેળવીશું। પણ તેમની પહેલા આપણી પાસે મ્યુ અને સિગ્મા હોવા જરૂરી છે। ઓકે, તો આપણે દાખલાની શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 20। હવે જો ટૂંકા દાખલા હોય ને, એટલે પેલા જે રકમમાં આપ્યું હોય ને એને સાંકેતિક રૂપમાં દર્શાવી દેવાનું, એટલે આપણને ખબર પડે। હવે છોકરાઓ, અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3। Q1 બરાબર આપણને 20 આપ્યું છે અને Q3 બરાબર 50, અને આપણને મેળવવાની કીધી છે 95% પ્રાપ્તાંકો સમાવતી સીમાઓ આપણે મેળવવાનું છે। કઈ વાંધો નહીં, પણ ગમે એ વસ્તુ મેળવતા પહેલા આપણને મ્યુ અને સિગ્મા એ મેળવવા ખૂબ જ જરૂરી હોય છે। મ્યુ અને સિગ્મા હોય પછી જ કામ આગળ ચાલે, ત્યાં સુધી બધું બંધ રહે। હવે સૌથી પહેલા Q1 અને Q3 હોય એટલે આપણને મધ્યસ્થ મેળવવા માટે એનું સૂત્ર જ છે, જે મેં કાલે પણ ભણાવ્યું હતું। કયું સૂત્ર છે બોલજો, મધ્યસ્થ એટલે મ્યુ થાય। Q1 ની કિંમત 20 અને Q3 ની કિંમત 50। હવે જો ભાંગ્યા 2, એટલે મહેરબાની કરીને એક પણ સ્ટેપ કાપવાનું નહીં, આ મ્યુનો જવાબ આપણને શું મળ્યો, 35। અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? આપણને જો મ્યુ મળી ગયો, જોઈ લ્યો અહીંયા સુધી રેડી। હવે છોકરાઓ, હવે વાત આવે સિગ્મા શોધવાની, તો હવે સિગ્મા કેમ મેળવવું? સિગ્મા મેળવવા માટે આપણી પાસે Q1 પણ છે, Q3 પણ છે, તો યાદ કરો કાલનું Q3 અને Q1 વાળું આ એક સૂત્ર આવી ગયું, અને આના જેવું બીજું સૂત્ર કયું હતું, તો કે Q3 માઇનસ Q1 ભાંગ્યા 2, જેને આપણે જેને ચતુર્થક વિચલન કેતા એને સૂત્ર મૂક્યું, ચતુર્થક વિચલન બરાબર એનું સૂત્ર શું થાય, તો કે 2/3 સિગ્મા। ચતુર્થક વિચલન બરાબર હું આ મૂકી શકું આમ, Q
Q3 minus Q1 upon 2 बराबर बेना छेद में 3 सिग्मा। चलिए रेडी। एना पछी Q3 ની કિંમત મૂકો 50 માઇનસ Q1 એટલે 20 ભાગ્યા 2 2 ના છેદમાં 3 સિગ્મા ની કિંમત આપણી પાસે નથી। હવે 50 માઇનસ 20 એટલે 30 ભાગ્યા 2 બરાબર। હવે છોકરાઓ અહીંથી તમારે શું કરવાનું, તો 2 ના છેદમાં 3 છે તો એને તમે સામેની બાજુ લઈ જાઓ એટલે છેદ અંશમાં વયો જાય અને અંશ છેદમાં વયો જાય ગુણાકાર કરીને। અહીંયા 2 ના છેદમાં 3 તો 3 ના છેદમાં 2 બરાબર સિગ્મા। સિગ્મા આવી ગયો રેડી। 15 2 30 15 3 45 અને 45 ભાગ્યા 2 એટલે સિગ્મા ની કિંમત આવી 22.5। રેડી। મ્યુ અને સિગ્મા બે મળી ગયા આપણને। હવે વિદ્યાર્થી મિત્રો આપણને મ્યુ અને સિગ્મા આ બે ની કિંમત મળી ગઈ છે, તો એનાથી આગળ 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ જેમાં મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા એટલે બેને છૂટા પાડો એટલે કે મ્યુ માઇનસ 1.96 સિગ્મા એન્ડ મ્યુ પ્લસ 1.96 સિગ્મા। મેં અગાઉના લેક્ચરમાં એટલે કે અગાઉના વિડીયો લેક્ચરમાં જ મેં તમને સમજાવ્યું હતું, અહીં કેટલીક મેં આઈએમપી નોટ્સ લખી હતી, એ નોટ્સમાં આનો જવાબ હતો 95% પ્રાપ્તાંકો સમાવતી સીમા જે મ્યુ પ્લસ ઓર માઇનસ 1.96 સિગ્મા થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ। મ્યુ અને સિગ્મા ની આપણી પાસે બે ની કિંમત છે જ એ આપણે સૂત્રમાં મૂકીએ। જો મ્યુ ની કિંમત કેટલી આવી, તો કે 35 માઇનસ 1.96, સિગ્મા ની કિંમત છે 22.5 અને 35 પ્લસ 1.96 સિગ્મા ની કિંમત છે 22.5 રાઈટ। આ બે નો ગુણાકાર કરો એટલે 44.1 આવે અને 35 પ્લસ 44.1 આ માઇનસ કરો એટલે માઇનસ 9. સમથિંગ આવશે, હા એટલા જ આવે છે 9.1 માઇનસ અને 35 પ્લસ 44.1 એટલે 79.1 આ આપણો આન્સર। પંચાણું ટકા પ્રાપ્તાંકોને સમાવતી સીમા એટલે માઇનસ 9.1 અને 79.1 આનો જવાબ છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો અને આ દાખલો અહીં ને અહીં સોલ્વ થઈ જાય, પ્રામાણ્ય વિતરણ સાવ એટલે સાવ આ વખતે ઈઝી છે કારણ કે ઉલટા કોષ્ટક વાળા દાખલા નીકળી ગયા એટલા માટે। ઓકે જોઈ લ્યો પછી આગળનો સમ કરાવો। વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 21 ને ભણીએ। ચોપડી બધાયને હાથમાં ધ્યાન ટેક્સ્ટબુકમાં હું રકમ વાંચું છું। ઉદાહરણ નંબર 21 એક પ્રામાણ્ય વિતરણ માટે પ્રથમ ચતુર્થક અને સરેરાશ વિચલન અનુક્રમે 20 અને 24 છે, તો તે વિતરણના બહુલકની કિંમતનો અંદાજ મેળવો। હવે ટૂંકા દાખલામાં પહેલું કામ કયું કરવાનું, તો કે રકમમાંથી જે તમને આપ્યું હોય એને સાંકેતિક સ્વરૂપમાં લખો એટલે કંઈક આવી રીતે થશે। શું આપ્યું હતું કે પ્રથમ ચતુર્થક, પ્રથમ ચતુર્થક એટલે Q1 થાય પાડો આ કેટલા આપ્યા, તો કે 20 અને સરેરાશ વિચલન કેટલું આપ્યું 24, તો બહુલક આપણને મેળવવાનું છે। હવે જો વિદ્યાર્થીઓ પેલા એ સમજો,
આપણી પાસે શું આપ્યું છે આપણને, તો કે Q1 એટલે પ્રથમ ચતુર્થક અને સરેરાશ વિચલન છે. સો મેળવવાનું શું કીધું, તો કે બહુલક. મેં તમને અગાઉના લેક્ચરમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનું સૂત્ર એક જ થાય એટલે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક બરાબર Q3 માઇનસ Q1 અપોન 2 મેં તમને આ સૂત્ર કાલે કરાવ્યું હતું, એટલે કે અગાઉના વિડીયોમાં મેં કરાવેલ છે. હવે આ બહુલક મેળવવા માટે આપણી પાસે પહેલાં તો Q3 જોઈએ. શું જોઈએ? Q3, જે આપણી પાસે નથી. આપણી પાસે ઓનલી એન્ડ ઓનલી Q1 જ છે. કંઈ વાંધો નહીં. તો આપણી પાસે સરેરાશ વિચલન તો છે, તો સરેરાશ વિચલન ઉપરથી આપણે સિગ્મા મેળવી શકીએ અને સિગ્મા મેળવીને આપણે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકશું એટલે આપણને આપોઆપ Q3 મળી જશે. જો પહેલા સરેરાશ વિચલનનું સૂત્ર બોલો, શું થાય? 4/5 સિગ્મા. સરેરાશ વિચલન બરાબર શું આપ્યું? 24. 4/5 સિગ્મા અને થાય હાલ. હવે આ 24 એમના એમ આ 4/5 એ સામે લઈ આવો એટલે અંશ છેદમાં વયો જાય અને છેદ અંશમાં વયો જાય. ગુણાકાર કરીને 5/4 બરાબર સિગ્મા. હવે 6/4 = 24, 6/5 = 30. સિગ્માની કિંમત કેટલી આવી? 30. ઓકે, અહીંયા સુધી કંઈ વાંધો. એનાથી આગળ સિગ્માની કિંમત તો મળી ગઈ, પણ હવે આપણે Q3 જોઈએ ને, તો Q3 માટે ઓલું સૂત્ર યાદ કરો, Q3 માઇનસ Q1 અપોન 2 જે ચતુર્થક વિચલનનું છે એ સૂત્ર મૂકીને આપણે Q3 મેળવીએ. ચતુર્થક વિચલન અને Q3 પણ કહેવાય સાંકેતિક રૂપમાં. શું થાય સૂત્ર? તો કે 2/3 સિગ્મા. એ છોકરાઓ, આ ચતુર્થક વિચલન બરાબર હું આમ લખી શકું, Q3 માઇનસ Q1 અપોન 2 બરાબર Q3 બરાબર 2/3 સિગ્મા. ચલો કઈ વાંધો. એનાથી આગળ હવે Q3 ની કિંમત આપણી પાસે નથી. કઈ વાંધો નહીં. Q3 એમના એમ માઇનસ Q1. Q1 તો છે ને આપણી પાસે 20/2 2/3 સિગ્માની કિંમત આપણી પાસે છે જે 30 છે. હવે જો આપણે Q3 આ માઇનસ 20 એને ભલે એમને એમ રાખો, આને ગુણો. Q3 માઇનસ 20 2/3 30 × 2 = 60. 60/3 એટલે ઓબ્વિયસલી 20 આવશે. Q3 માઇનસ 20 અને 2/2 બરાબર 20 આવ્યા. ભાગાકારમાંથી 2 સામેની બાજુ લઈ જાવ એટલે ગુણાકાર. Q3 માઇનસ 20 બરાબર 2 × 20. Q3 માઇનસ 20 બરાબર 40. હવે માઇનસ 20 છે એ સામેની બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. Q3 બરાબર 40 + 20. Q3 નો જવાબ શું આવ્યો? 60. આ દાખલામાં બહુલકની કિંમત મેળવવાની કીધી હતી અને બહુલકનું સૂત્ર થાય Q3 + Q1/2. આપણી પાસે Q3 ની કિંમત પણ છે અને Q1 ની કિંમત પણ છે. ઓકે, તો હવે આપણને બહુલક આરામથી મળી જાય. બહુલક બરાબર Q3 + Q1/2. હવે Q3 બરાબર કેટલા આવ્યા? તો કે 60 પ્લસ Q1 ની કિંમત કેટલી છે? 20/2. 60 × 20 = 80/2. બહુલક એની કિંમત આવી 40. સંપૂર્ણ
બહુલકની કિંમત મેળવવાની કીધી હતી એ આપણે મેળવી લીધી. અને ખાસ નોંધ, ટેક્સ્ટબુકમાં આ દાખલો ખોટો ગણેલ છે. એમાં સિગ્માની કિંમત 30 હોવા છતાં પણ 24 મૂકેલી છે, એટલે આન્સર એ રોંગ આવે. એટલા માટે આ દાખલાને જ ફોલો કરજો. ઓકે, ચાલ્યો વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 21 ગણ્યા બાદ હવે ઉદાહરણ નંબર 22. 22માં ઉદાહરણ બહુ મોસ્ટ એમ્પી છે, આવા દાખલા બોર્ડમાં હોય જ છે, એટલે મોસ્ટ એમ્પી કરજો. ઉદાહરણ નંબર 19-20 પણ મોસ્ટ એમ્પી છે. ઉદાહરણ નંબર 22ની રકમ હું રીડ કરું છું. બધાનું ધ્યાન ટેક્સ્ટબુકમાં, પેજ નંબર 130. આમ તમે પેજ નંબર બહુ પૂછતા હોય એટલે પહેલેથી જ કહી દઉં છું, ઓનલાઈનમાં પણ. ઓકે, ઉદાહરણ નંબર 22. નેશનલ હાઈવેના ટોલનાકા પર વ્યસ્ત સમય દરમિયાન દર કલાકે આવતા વાહનોની સંખ્યાનું વિતરણ પ્રામાણ્ય છે. પ્રામાણ્ય વિતરણ હોય તો જ આ ચેપ્ટરમાં દાખલો હોય, એટલે કાંઈ નવું નથી આમાં. આ વિતરણનો મધ્યક મ્યુ અને પ્રામાણિત વિચલન સિગ્મા છે. હવે મધ્યકને મ્યુ કહેવાય અને પ્રમાણિત વિચલનને સિગ્મા કહેવાય, આ પણ આપણને ખબર જ છે. બે અલગ અલગ વ્યસ્ત સમય ગાળા દરમિયાન ટોલ નાકા પર આવતા વાહનોની સંખ્યા અનુક્રમે 88 અને 64 છે. હવે આ બહુ સમજવા જેવું છે. આ વાહનોની સંખ્યા આપી તો સંખ્યાને શું કહેવાય? સંખ્યાને એક્સ બોલાય, એટલે આપણને એક્સની કિંમતો પણ આપી દીધી. એક્સની કિંમતો કેટલી? તો કે 88 અને 64. તેને અનુરૂપ ઝેડ પ્રાંતાંકની કિંમતો 0.8 અને -0.4 હોય તો વ્યસ્ત સમયમાં તેલ ટોલનાકા પર આવતા વાહનોની સરેરાશ સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો. હવે સર આ કંઈ સમજાણું નહીં. મધ્યક અને પ્રામાણિક વિચલન તો આપી દીધું, અને એમાંય પાછું મધ્યક અને પ્રામાણિક વિચલન મેળવવાનું કે? હા, કે તો આ દાખલામાં તમને થોડુંક 10મું ધોરણ યાદ આવશે. 10મા ધોરણમાં તમે લોપની રીત કરતા, એમ જ આપણે આ ચેપ્ટરમાં પણ આ દાખલામાં સમીકરણ બનાવશું અને સમીકરણ ઉપરથી આપણે લોપની રીત લેશું, એટલે તમને વ્યવસ્થિત મધ્યક અને પ્રમાણિત વિચલનની રકમ મળી જશે. તો હવે કેમ શરૂઆત કરવી? હવે જો જ્યારે ઝેડ પ્રાપ્તાંકની કિંમત આપી હોય ને, ત્યારે ઝેડનું સૂત્ર જે તમને ખબર જ છે, તમે મોટા દાખલામાં ખૂબ જ ઉપયોગ કર્યો આ સૂત્રનો. ઉદાહરણ નંબર 22. ઝેડનું સૂત્ર બોલો, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. હવે એક્સની કિંમતો તમારી પાસે છે જ, એટલે કાંઈ વાંધો નથી. હવે જ્યારે એક્સ બરાબર પહેલાં કઈ કિંમત આપી દો? 88. એક્સ બરાબર 88 હોય ત્યારે ઝેડ બરાબર કેટલા? તો કે 0.8 હોય. એક્સ બરાબર 88 હોય ત્યારે ઝેડ બરાબર કેટલા હોય? તો કે 0.8 હોય. તો આ જ કિંમતને આપણે આ સૂત્રમાં મૂકીએ. જો ઝેડની કિંમત કેટલી આપી? 0.8. એક્સની કિંમત કેટલી આપી? 88. અને મ્યુ તો મ્યુ, અને સિગ્મા તો સિગ્મા, એમને એમ જ છે. હવે આ છેદમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં આવી જાય. તો જો આપણને એક સમીકરણ મળ્યું, 88 માઇનસ મ્યુ બરાબર 0.8 સિગ્મા. આને શું કહેશું? સમીકરણ નંબર 1. પહેલાં આવી રીતના સમીકરણ મેળવવાનું. હવે આવી જ રીતના બીજું સમીકરણ પણ બનશે, કારણ કે એક્સની બે કિંમત આપી. બીજી કઈ કિંમત આપી? એક્સ બરાબર 64 હોય ત્યારે ઝેડ બરાબર -0.4 હોય. પાછો એ જ સૂત્ર, એક્સ બરાબર ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. ઝેડની કિંમત મૂકો તો કે -0.4.
x ની કિંમત આપેલ છે 64 અને મ્યુ અને સિગ્મા m ના m. હવે જો આની જેમ સિગ્મા સામેની બાજુ જાય તો ભાગાકારથી બાથી ગુણાકાર આવી છે એટલે 64 માઈનસ મ્યુ બરાબર માઈનસ 0.4 સિગ્મા થાય. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બે સમીકરણ મળી જાય પછી તમે લોપની રીત લેતા ઈ જ લોપની રીત અહીંયા પણ કરવાની છે. જોઈ લ્યો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા પહેલા સમીકરણ 1 કયું છે તો કે 88 માઈનસ મ્યુ બરાબર 0.8 સિગ્મા. બીજું સમીકરણ 64 માઈનસ મ્યુ બરાબર માઈનસ 0.4 સિગ્મા. હવે જો આ બે સમીકરણ લખી નાખા. આ બે સમીકરણ લેખા પછી તમે દસમામાં આવું બહુ કર્યું પ્લસ હોય અહીંયા માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ. અહીંયા શું છે તો કે પ્લસ એન જગ્યાએ માઇનસ. અહીંયા શું છે તો કે માઇનસ એન જગ્યાએ પ્લસ. અને અહીંયા પણ શું છે માઇનસ તો એની જગ્યાએ પણ પ્લસ. એટલે નિશાની ટૂંકમાં બદલી નાખવાની. હવે જો છોકરાઓ 88 માઇનસ 64 કેટલા આવે તો કે 24. આ માઇનસ મ્યુ અને પ્લસ મ્યુ ઉડી ગયા. એના પછી પ્લસ 0.8 અને પ્લસ 0.4 એટલે 1.2 સિગ્મા થાય. સિગ્માને બનાવો કરતા 20 ભાગ્યા 1.2 એટલે સિગ્મા બરાબર કેટલા આવ્યા 20. ચલો ખબર પડી. તો હવે આપણે પહેલા સમીકરણમાં કિંમત મૂકીએ. આ પહેલું સમીકરણ છે સિગ્માની કિંમત સમીકરણ 1 માં મૂકતા પહેલું સમીકરણ લખો 88 માઇનસ મ્યુ બરાબર 0.8 સિગ્મા. એ આપણી પાસે મ્યુની કિંમત ગોતવી ને આપણે તો સિગ્માની કિંમત તો છે એ મૂકી દઈએ એટલે મ્યુ આપોઆપ મળી જશે. સિગ્માની કિંમત કેટલી તો કે 20. 0.8 ગુણ્યા 20 કરો એટલે 16 આવે. મ્યુને બનાવો કરતા 88 એમના એમ આ પ્લસ 16 સામેની બાજુ આવે એટલે માઇનસ 16. મ્યુ એટલે મધ્ય બરાબર આવ્યા 72. જોઈએ આપણને સિગ્મા અને મ્યુ એટલે કે મધ્યક અને પ્રમાણિત વિચલન બેની કિંમતો મળી ગઈ. ઓકે હવે તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે મધ્યક અને પ્રમાણિત વિચલનની જગ્યાએ એમ કે વિચરણની કિંમત મેળવો. શું કહે વિચરણની કિંમત. તો વિચરણની કિંમત કહી ને એટલે કાંઈ નહીં કરવાનું મૂંઝાવાનું નહીં. આ જે સિગ્મા છે આને આપણે પ્રમાણિત વિચલન કહીએ. વિચલન એનું વિચરણ કરવું હોય તો આનો વર્ગ કરી નાખાય. કોનો વર્ગ તો કે વિચલનનો વર્ગ એટલે શું થાય વિચરણ એટલે 20નો વર્ગ 400 વિચરણની કિંમત થાય 400. ઓકે પણ અહીંયા આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન બે જ મેળવવાનું કીધું છે જે આપણે મેળવી લીધું. ચલ્યો એટલે સમ થઈ ગયો ઓવર. SS ની જરૂર લાગે તો SS લઈ ગયો. હવે વિદ્યાર્થીઓ ખાસ વાત ઉદાહરણમાં જેટલા ટૂંકા દાખલા હતા એ મેં તમને બધા ગણાવ્યા જેમ કે 19 થી 22. હવે સ્વાધ્યાયમાં આપણે નજર કરીએ તો સેક્શન એટલે સેક્શનના અમુક દાખલા જે આના જેવા જ છે મેં ગણાવ્યા એવા જ તો એ હું તમને હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં ન થાય તો તમે કમેન્ટ બોક્સમાં પણ કહી શકો છો. ઓકે પણ એટલીસ્ટ ટ્રાય કરજો કારણ કે એટલા બધા દાખલા અઘરા નથી. આ
તો હું તમને અમુક દાખલા છે જે બિલકુલ આના જ જેવા છે એ હું તમને હોમવર્ક આપું છું. સેક્શન ડી એમાં દાખલા નંબર 12 અને દાખલા નંબર 14. છોકરાઓ આ બે દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. દાખલા નંબર 12 અને દાખલા નંબર 14 સેક્શન ડી ના. ઓકે, કાંઈ પણ ન તમને સમજાય, કાંઈ પણ ડિફિકલ્ટી લાગે તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને 14માં દાખલામાં ખાસ કરીને જોજો, પ્રમાણીય ચલ એક્સ નો મધ્યક, મધ્યક તમને આપી દીધું, મધ્યક એટલે મ્યુ, મ્યુ તમને આપી દીધું અને વિચરણ કીધું છે. વિચરણ કે તો સિગ્મા નો સ્ક્વેર આપ્યો છે. શું આપ્યો છે? સિગ્મા નો સ્ક્વેર. એટલે આપણને વિચરણનું કાંઈ કામ નથી, વિચરણમાંથી આપણે વિચલન કરવું પડે. વિચલન કરો ત્યારે કાંઈ નહીં કરવાનું, સ્ક્વેર કાઢી નાખવાનું. એટલે આ સ્ક્વેર કાઢીએ તો સામેથી વર્ગમૂળ દૂર થઈ જાય, એટલે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. 100 નું વર્ગમૂળ 10, એટલે સિગ્મા બરાબર 10. આપણને શું મળ્યું? પ્રમાણિત વિચલન. વિચરણમાંથી વિચલન મેળવવા માટે વર્ગમૂળ એનું કાઢી નાખવાનું, એટલે તમને પ્રમાણિત વિચલન મળી જશે. રાઈટ, તો આની સાથે જ મેં તમને ઉદાહરણના બધા દાખલા કમ્પ્લીટ કરાવ્યા જે ટૂંકા હતા. અને સ્વાધ્યાયના પણ તમે સેક્શન ડી અને 12મો અને 14મો એ તમે ઘરે ગણવાની ટ્રાય કરશો. ઓકે વિદ્યાર્થીઓ, ટૂંકા દાખલામાંનો એક આપણે ઉદાહરણ નંબર 19 જોઈ ગયા. એના જેવો જ દાખલો તમારા સેક્શન સીમાં છે. સેક્શન સીમાં 7મો દાખલો. હવે 7મા દાખલાની આપણે પહેલા તો રકમ વાંચીએ. પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય. સંભાવના ઘટત્વ વિધેય આપ્યું એટલે એ ખબર પડી ગઈ કે આપણે એનું સૂત્ર તો મૂકવું જ પડશે. સંભાવના ઘટત્વ વિધેય તમારા રકમમાં કંઈક આ રીતનું આપ્યું છે. અચળ ગુણ્યા ઈની માઇનસ 1/50 ગુણ્યા એક્સ માઇનસ 10નો સ્ક્વેર. હવે હું તમને એક વાત, આ રકમમાં તમે સંભાવના ઘટત્વ વિધેય જોઈ જાઓ એટલે પહેલું કામ કયું કરવાનું? સંભાવના ઘટત્વ વિધેયનું મેઇન સૂત્ર, એટલે જે તમારી બુકમાં સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર આપેલ છે એના સાથે સરખાવવાનું. એમાં આન્સરમાં સંભાવના ઘટત્વ વિધેય સાથે સરખાવતા. હવે સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર શું થાય બોલજો બતાય. હવે જો છોકરાઓ, સૂત્ર લખાઈ જાય પછી તમારે આ બધી જ વાતમાં માઇનસ 1/2 આપેલ છે એ ચેક કરવાનું. અહીંયા માઇનસ 1/2 છે, આ તો મેઇન સૂત્ર છે. તો સૂત્રમાં માઇનસ 1/2 છે તો આ રકમમાં પણ માઇનસ 1/2 હોવું જોઈએ કે નહીં? જો તો અહીંયા છે, અહીંયા માઇનસ 1/2 ની જગ્યાએ એ માઇનસ 1/50 છે. તો કરાય શું? કાંઈ ન કરાય, આપણે બે જોતા બસ. 50ને તમે 2 વડે ભાંગો એટલે 2×25 એમ લખી શકીએ. હું તમને બોર્ડ પર બતાવું. આ 50 છે, 50 મારે છેદમાં 2 જોઈએ ને, તો આ 2×50
એમ લખી શકું. આ બે ગુણ્યા સોરી આ બે ગુણ્યા પચીસ એમ લખી શકું. પચાસ ની જગ્યાએ મારે એકના છેદમાં બે જોઈએ છે એટલે બે ગુણ્યા પચીસ હું લખી શકું. અને કાઉન્સ એક્સ માઇનસ દસ એનો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો થોડોક મગજ દોડાવો. આ એકના છેદમાં બે જ રાખવા જ ને તો આ પચીસ ને મારે અંદર મોકલવા પડશે. પણ હું પચીસ ને એમને અંદર જવા દઈશ નહીં. ઉપર જોઈ લો વર્ગ છે એટલે મારે વર્ગ કરીને એને મોકલવા પડે. આપણે પચીસ ને ક્યારે અંદર મોકલી શકીએ? જ્યારે આનું વર્ગમૂળ કાઢીએ ને ત્યારે. તો પચીસ નું વર્ગમૂળ શું થાય? પાંચ. પાંચ ને હું કાઉસમાં લઈ જઈ શકું એટલે આ રીતના પાંચ નો વર્ગ કરો તો શું આવે? પચીસ. બસ ઈ તો આપણે જોતા હતા એટલે આપણે પચીસ નું વર્ગમૂળ કાઢ્યું અને પછી આપણે એને કાઉન્સમાં લઈ ગયા. ચલો અહીંયા સુધી તો કોઈને કઈ પ્રોબ્લેમ નહીં હોય એમ માનીને આગળ વધું છું. હવે જો હવે આપણે માઇનસ એક ના છેદમાં બે અને માઇનસ એક ના છેદમાં બે આટલું કામ થઈ ગયું. હવે મ્યુ અને સિગ્મા જોઈએ ને આપણે, તો મ્યુ અને સિગ્મા મેળવવા માટે સરખાવો. આ મેઇન સૂત્ર, આ x માઇનસ મ્યુ, આ મ્યુ છે તો મ્યુ ની જગ્યાએ શું છે? તો કે 10. તો મ્યુ બરાબર 10 હું લખી શકું. સીધી વાત છે, મ્યુ બરાબર 10 અને સિગ્મા, આ સિગ્મા છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા, તો સિગ્મા ની જગ્યાએ શું છે? 5. સિગ્મા બરાબર 5. ચલો કોઈને કઈ પ્રશ્ન નહીં. હવે આપણી પાસે મ્યુ અને સિગ્મા છે તો હવે માંગ્યું છે શું? તો કે સર પ્રથમ ચતુર્થક. એ પ્રથમ ચતુર્થક ની તો મેં તમને હમણાં સૂત્ર કરાવ્યું. કયું સૂત્ર બોલો બધા? મ્યુ માઇનસ 0.675 સિગ્મા. થાય કે નહીં? મ્યુ બરાબર કેટલા છે? 10. આ 10 મૂકો. માઇનસ 0.675 સિગ્મા બરાબર 5. 10 માઇનસ, આનો ગુણાકાર કરો કરો. હવે 10 માઇનસ 3.375 કરો 6.625. આમાં આવ્યું Q1 બરાબર કેટલા આવ્યા? 6.625. હવે તમને એક વાત કહું, આ Q1 એટલે પ્રથમ ચતુર્થક થાય, જેમ આપણે Q3 ને તૃતીય ચતુર્થક કહેતા એમ Q1 ને પ્રથમ ચતુર્થક. પ્રથમ ચતુર્થક નો જવાબ તમે લગભગમાં લખવો હોય તો આમ પણ લખી શકો 6.63. આ જવાબ પણ વેલિડ છે, આ જવાબ પણ વેલિડ છે. એઝ યુ વિશ, રાઈટ. તમને આમાં સમજવાનું શું હતું? તો કે અહીંયા પહેલા એકના છેદમાં બે, એકના છેદમાં બે જોવાનું. અહીંયા નહોતા તો આપણે એકના છેદમાં બે લઈ આવ્યા. પચાસ ને આપણે એકના છેદમાં બે જોતા હતા એટલે પચાસ ના બે ભાગ પડ્યા એટલે 2×25 આવ્યા. તો 25 ને અહીંયા ઉપર વર્ગ છે એટલે આપણે 25 નું વર્ગમૂળ કાઢ્યું એટલે 5 આવ્યા. 5 ને આપણે કાઉસમાં લઈ ગયા x માઇનસ 10 ના છેદમાં 5 હોલ સ્ક્વેર. મ્યુ બરાબર 10, સિગ્મા બરાબર 5. મ્યુ અને સિગ્મા ની કિંમત મળી ગઈ
પ્રથમ ચતુર્થકના સૂત્રમાં કિંમત મૂકી એટલે આપણને પ્રથમ ચતુર્થક મળી ગયું. ઓકે, તો એકવાર શાંતિથી જોઈ લ્યો, સમજી લ્યો દાખલો. સ્ક્રીનશોટની જરૂર લાગે તો સ્ક્રીનશોટ પણ લઈ લ્યો.